નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે ધોરણ ચાર વિષય આસપાસ એટલે કે પર્યાવરણ કુલ ગુલ ચાલીસ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર એકવીસનું સંપૂર્ણ સોલ્યુશન અત્યારે આપણે કરી રહ્યા છીએ હજી સુધી જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પર ક્લિક કરી દો જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે નવા વિડીયો સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યા છે આ વિડીયોને નિહાળી તમે તમારા જે પણ કાંઈ ડાઉટ છે એને ક્લિયર કરી શકો છો મિત્રો પ્રશ્ન નંબર એક અ નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો અહીંયા પાંચ એમસીક્યુ આપેલા છે જેમના પાંચ ગુણ રહેશે દરેકની નીચે ચાર ઓપ્શન આપેલા છે જેમાંથી એક સાચો જવાબ છે એ આપણે લખવાનો છે અથવા ટીક કરવાનો છે એક ખેજડી ગામના લોકો કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે બી બિશ્નોય બે સુરત કઈ નદીના કિનારે આવેલું છે તો જવાબ આવશે એ તાપી ત્રણ ઘાસસારાને બીજું શું કહે છે તો જવાબ આવશે બી નિરણ ચાર નીચેનામાંથી કોની ચામડી પર વાળ હોય છે તો જવાબ આવશે આપેલા તમામ પાંચ સરિતાને એશિયન ગેમ્સમાં કયા વર્ષમાં સુવર્ણચંદ્રક મળે છે તો જવાબ આવશે ડી બે હજારને અઢાર જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે

जहां इंग्लिश के टॉप टीचर्स आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे वो भी एकदम बेसिक से। अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हो अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हो तो ये कोर्स आपके लिए है आज ही डाउट नोटेप पर आकर एक कोर्स खरीदे और अपने आप को खुल को इंग्लिश बोलने के सपने को पूरा कीजिए जवाब बीज दल પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો ગમે તે આઠ દરેકનો એક ગુણ રહેશે ટોટલ આઠ ગુણના પ્રશ્નો છે એક સુરત કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે તો સુરત હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે બે ખેજડી ગામ ક્યાં આવેલું છે તો ખેજડી ગામ રાજસ્થાનના જોધપુર શહેરની નજીક આવેલું છે ત્રણ મુક બુદ્ધિર બાળકોને કઈ કઈ મુશ્કેલીઓ પડતી હશે તો મગવધીર બાળકોને બોલવામાં વાતચીત કરવામાં પોતાના વાત બીજાને સમજાવવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે ચાર ભારવાહક તરીકે ઉપયોગી બે પ્રાણીઓના નામ જણાવો તો જવાબ આવશે ગધેડો ઘોડો હાથી અને બળદ પાંચ મધમાખી ઉછેર માટે કયો સમય સારો ગણાય તો મધમાખી ઉછેર માટે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાનો સમય ખૂબ જ સારો ગણાય કારણ કે આ મહિનામાં મધમાખીઓ ઈંડા મૂકે છે છ બોગદુ એટલે કે ટનલ એટલે શું રેલમાર્ગના રસ્તામાં કોઈ પર્વત આવતો હોય અને આ પર્વતની ફરતે રેલમાર્ગ લઈ જતા રેલમાર્ગની લંબાઈ વધી જતી હોય તો પર્વતમાંથી ટનલ બનાવવામાં આવે છે જેથી રેલમાર્ગની લંબાઈ વધતી નથી અને ઝડપથી ત્યાંથી પસાર થઈ શકાય છે સાત રેલવે પ્લેટફોર્મને ચોખ્ખું રાખવાની જવાબદાર કોની છે તો રેલવે પ્લેટફોર્મને ચોખ્ખું રાખવાની જવાબદારી ત્યાં કામ કરતા સફાઈ કામગારો ઉપરાંત અન્ય કર્મચારી અને દરેક મુસાફરની પણ છે આઠ દીપાલીના કુટુંબમાં બદલાવ સાથી આવ્યો તો કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થતા તેના કુટુંબમાં એક નવ્યો સભ્યો ઉમેરતા બદલાવ આવ્યો નવ કોઈ પણ ચાર રમતોના નામ લખો લંગડી ફૂટબોલ બેડમિન્ટન પગથિયા ક્રિકેટ દસ મૂળ કેવી રીતે જમીનનું ધોવાણ થતું અટકાવે છે તો મૂળના પેટા મૂળ જમીનમાં દૂર દૂર સુધી ફેલાય છે તેથી તે જમીનને ધોવાણ થતું અટકાવે છે જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ત્યાર પછી બ નીચે આપેલા જોડકા જોડો જેમાં આવા વિભાગના જવાબો બ સાથે યોગ્ય સાચો જવાબ છે એની સાથે જોડવાના છે જેમના ચાર ગુણ રહેશે એક ડોસ્લો નૃત્ય તો એ ઉત્તર ગુજરાતનું છે બે મોરિયો નૃત્યો એ અરવલ્લીનું છે ત્રણ ટીમલી નૃત્ય જે પંચમહાલનું છે અને ચાર ટીમ્પણી નૃત્યો જે આવશે ચોરવાડ

વળી જે જગ્યાએ સડક માર્ગ અને રેલમાર્ગ ભેગા થતા હોય ત્યાં પુલ બાંધવાથી સડક માર્ગ પરના વાહનો અને ટ્રેન સરળતાથી પસાર થાય છે બે ટ્રેનની રિજર્શન રિજ્યુએશનવાળી ટિકિટ કઈ કઈ માહિતી મળે છે ટ્રેનની રિજેશનવાળી ટિકિટમાંથી નીચે મુજબની માહિતી મળે છે ટિકિટનો પી એન આર નંબર ગાડી નંબર મુસાફરની તારીખ અંતર મુસાફરી કરનાર બાળકોની સંખ્યા મુસાફરી કરનાર પુખ્ત વિની વ્યક્તિઓની સંખ્યા તેમનો સીટ અથવા બર્થ નંબર તેમની ઉંમર મુસાફરી માટેની શ્રેણી કોચ ઉપરાંત રિઝર્વેશન ફી અને ટિકિટની કુલ કિંમતનો ખ્યાલ આવે ત્રીજો સવાલ રમત વખતે અંચાઈ કરવી ન જોઈએ કારણ કે રમત આપણામાં ખેલદીનીની ભાવના વિકસાવે છે જો રમત રમતી વખતે અંચાઈ કરવામાં આવે તો ખેલદીનીની ભાવના વિકસતી નથી વળી ઘણી બધી વખત મિત્રો સાથે જ આ બાબતને લઈને ઝઘડા થાય છે આથી રમત રમતી વખતે અંચાઈ કરવી જોઈએ નહીં ચાર કળી અને ફૂલમાં શું તફાવત છે તો કળી અણીદાર અને લીલા ભાગ વજપ્રતોથી ઢકાયેલી રચના છે કળી ત્રણથી ચાર દિવસમાં વિકાસ પામી ખીલે છે અને ફૂલમાં ફેરવાય છે કળી ફૂલનું રક્ષણ કરે છે ખીલેલી કળીને ફૂલ કહે છે તે ફેલાયેલી પાખડીઓનું હોય છે ફૂલ ત્રણથી ચાર દિવસમાં કરમાઈ જાય છે કળી નાની હોય જ્યારે મોટું ફૂલ હોય છે બ નીચે આપેલા પ્રાણીઓનું ચામડી પર વાળ વાળા અને ચામડી પર પીછા વાળા પ્રાણીઓમાં વર્ગીકરણ કરવાનું છે નીચે તમને શબ્દો આપેલા છે એમને તમારે ચામડી પર વાળ હોય એવા પ્રાણીઓ અને ચામડી પર પીછા હોય એવા પ્રાણીમાં વર્ગીકરણ કરવાનું છે જેમના બે ગુણ રહેશે તો ભેંસ ઊંટ અને ગાય જેમના ચામડી પર વાળ હોય છે જ્યારે કાગડો મોર મરઘી અંશના શરીર પર પીછા હોય છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચેના પ્રશ્નોનો મુદ્દાસર સર ઉત્તર આપો કોઈ પણ એક લખવાનો છે કયા પ્લેટફોર્મ પરથી ઉપડશે તેની માહિતી ચોક્કસ પ્લેટફોર્મ પર સમયસર પહોંચી જવું જોઈએ ટ્રેનમાં ચડવા ઉતરવા ધક્કામુકી ન કરવી જોઈએ પોતાના સામાનને સંભાળીને રાખવો જોઈએ વડીલોથી દૂર ન જવું જોઈએ અને અજાણી વસ્તુઓને અડકવી ના જોઈએ બે ટ્રેન મોડી ઉપડશે એવી સૂચના માઇકમાં કેમ આપવામાં આવતી હશે તો સામાન્ય રીતે ટ્રેન તેના સમય મુજબ ચાલતી હોય છે પરંતુ જો કોઈ કારણોસર ટ્રેન મોડી ઉપડવાની હોય તો માઇકમાં એની જાહેરાત કરવાથી તે ટ્રેનમાં મુસાફરી કરનાર દરેકને તે અંગેની માહિતી મળે છે જેથી મુસાફરોએ ટ્રેન ક્યારે ઉપડશે તેવો પ્રશ્ન કોઈને વારંવાર પ્રશ્નો પૂછવો પડતો નથી વળી આ માહિતીના આધારે મુસાફરો તેમના આગળના આયોજનને બદલી પણ શકે છે બ માગ્યા મુજબ જવાબ આપો જેમના પાંચ ગુણ રહેશે જેમાં એક વૃક્ષોના બે ઉપયોગો જણાવો તો વૃક્ષો આપણને ફળ આપે છે ફૂલ અનાજ કઠોળ અને સાઈડો વગેરે આપે છે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષે છે જે આપણે શ્વાસમાં લઈએ છીએ બે રેલવે જંક્શન એટલે શું જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલ માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને રેલવે જંકશન તરીકે ઓળખવામાં આવે છે ત્રણ તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો તો ટિકિટ તપાસનાર કાળા રંગનો કોટ યુનિફોર્મ તરીકે પહેરે છે તેની ઉપર સફેદ રંગથી બંને બાજુના ખંભા ઉપર ટી ટી ઈ નું સ્ટીકર વાળો પેચ લગાવેલો હોય છે ચાર બાળકોના શિક્ષણનો અધિકાર શું છે તો બાળકોને ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ મફતમાં મેળવવાનો હક અધિકારી છે અને આ માટે સરકાર પ્રાથમિક શાળાઓ ખોલી બાળકોને શિક્ષણ આપે છે પાંચ વૃક્ષો પર કયા કયા ફળો જોવા મળે છે અને આ ફળો કોણ ખાય છે તો વૃક્ષો પર કેરી ચીકુ જામફળ સીતાફળ વગેરે વગેરે અનેક પ્રકારના ફળો જોવા મળે છે કેટલાક પક્ષીઓ અને વાંદરાઓ આ ફળો ખાય છે ફળો બજારમાં વેચાય છે અને ત્યાંથી લોકો ખરીદીને ખાય છે આ સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી જોવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે થેન્ક યુ